जय जिनेन्द्र, सादर वंदन। जैन साहित्य एकेडमी ट्रस्ट अने जैन साहित्य एकेडमी ट्रस्ट ना अमारा प्रेरक श्री सीके मेहता साहेब, आ ट्रस्ट ना सर्व ट्रस्टीओ इलाबेन, दीपक भाई, भारती बेन, बकुल भाई, योगिनी बेन शेठ, दिलीप भाई अने बिपिन भाई, आ सर्व वती आपनु फरी एक वार आ मंच पर स्वागत करू छू। विशेष रूपे स्वागत करू छू अपना आज ना मुख्य वक्ता श्री जॉनी भाई शाहनो। छेल्ला 14 व्याख्यान थी अपने जॉनी भाई साथे जैन संगीत नी विविध रचनाओ नी संगीतमय बाजू अने केटली टेक्निकल बाबतो एटले के नी तात्विक बाबतो बन्ने समझी रह्या छीए। अपना आचार्योए, अपना सुरीओए जे अनेक रचनाओ करी छे ए तेमना एक सर्जन नो भाग हतो, का एक कोई पुस्तक ना भाग रूपे होय के पछी कोई लोक कथा होती होय एक कथा ना भाग रूपे भी अनेक रचनाओ तेओ अपने आपता। आ रचनाओ समयांतरे संगीत मां बद्ध थती गई अने ए संगीत मां जे रीते बद्ध थती गई एनी अनेक वातो अपने जॉनी भाई पासे थी जाणवा मळे छे। आ विषय आपणे थोड़ी वधारे वात करीए ए पूर्वे हूँ आजना आ व्याख्यानना आरंभमां उर्मीबेन छवेरीने विनंती करीश के आजनी मंगलमय शुरुआत तेओ प्रार्थना द्वारा करे। उर्मीबेन झवेरी। प्रणाम जोनी भाई शाह गुरुजी ने, प्रणाम सेजल बेन ने, अने खूब खूब आभार के अमने आवो मंच आप्यो छे के ज्यां अमे अमारी लागणीओ छे के अमारा कला छे ए व्यक्त करी शकीए। आजे एक सवन गाउ छू, लगभग पूरु तो नहीं करू, नानकडू छे, छता भी हूँ मारी कोशिश जरूर करीश के हूँ राग साथे गाई सकू। मड़े अजवाड़ो तारा दीवाथी, मड़े अजवाड़ो तारा दीवाथी, हूँ मने भाड़ो तारा दीवाथी, मळे दृष्टि दिशा अने मंजिल, मळे दृष्टि दिशा अने मंजिल, सापड़े कृपाणु तारा दीवाथी, हूँ मने भाड़ु तारा दीवाती, प्रभु तारु नाम जपू, प्रभु तारु नाम जपू, मोहने ताड़ु तारा दीवाती, हूँ मने भाड़ु तारा दीवाती, मड़े अजवाड़ु तारा दीवाती, हूँ मने भाड़ु तारा दीवाती, हवे अंधकार ने जाऊ पड़से, हवे अंधकार ने जाऊ पड़से, उघड़ियो ताड़ू तारा दीवाती, हूँ मने भाड़ू तारा दीवाती, मड़े अजवाड़ो तारा दीवाती, हूँ मने भाड़ो तारा दीवाती, एक अवसर प्रभु मने देजे, एक अवसर प्रभु मने देजे, मनने वाड़ो तारा दीवाती, हूँ मने भाड़ो तारा
આદિવાસી મળે અજવાળો તારા દિવાસી હું મને વાળું તારા દિવાસી પ્રણામ પ્રણામ ઉર્વિબેન ખૂબ જ સરસ હું મને ભાળું તારા દીવાથી મને અજવાળું મળે અજવાળું તારા દીવાથી બહુ જ સરસ શબ્દાંકન અને બહુ જ સરસ રચના ખૂબ આભાર આપનો જૈન સાહિત્ય એકેડમી ટ્રસ્ટ પરથી તરફથી કે આપે એક સરસ મંગળમય ભાવમય પ્રાર્થના દ્વારા આરંભ કરી આપ્યો હવે આજના વ્યાખ્યાન તરફ આપણે આગળ વધીએ આજે વાત કરવાના છે જોનીભાઈ આપણી સાથે જૈન સર્જકોનું સંગીતમય રચનામાં વિશેષ પ્રદાન અનેક જૈન સર્જકોએ અનેક જૈન ગુરુ આચાર્ય ભગવંતોએ જે રચનાઓ કરી એ રચનાઓમાં જે સંગીતમય તત્વ આવ્યું છે એ સંગીતમય તત્વની એક વિશેષ બાબત એ છે કે એમના કાન ખરેખર ખૂબ સર્વા હતા આજુબાજુમાંથી નાદ લય સુર એ પકડીને જે આખી વાત રજૂ કરતા હતા છંદનું જ્ઞાન તો હતું જ પણ સાથે સાથે જે અન્ય પરંપરાઓના સંગીતો હતા એના પરંપરાઓના સંગીતને પણ એમને પકડીને કેટલી બધી જગ્યાએ આપણી અનેક રચનાઓમાં એ જોવા મળે છે એક સરસ તુલનાત્મક અભ્યાસનો વિષય આજે વિકસતો જોવા મળે છે કે આ જે રચનાઓ છે એમાં જૈન રચનાઓનું સંગીત અને અન્ય રચનાઓનું સંગીત ક્યાં એકબીજા સાથે મળે છે અને એવા અનેક પદો પણ મળી આવે છે ગુરુ ભગવંતો પણ આના વિશે અનેક વાર વાત કરતા હોય છે ચર્ચા વિચારણા કરતા હોય છે આ સંગીતમય રચનાઓ ફાગુના સંદર્ભમાં હોય કે પછી બાર માસના સંદર્ભમાં હોય કે સજ્જાઈના સંદર્ભમાં હોય ત્યારે ખૂબ ખીલતી હોય છે આ રચનાઓનું જે પ્રદાન છે આચાર્યોએ જે પ્રદાન કર્યું છે એના વિશે જોનીભાઈ આજે વાત કરવાના છે તો હવે હું આ મંચ જોનીભાઈને સોંપું અને પૂર્વે એક નાનકડી જાહેરાત કે ગયા લેક્ચરમાં અને એની પૂર્વેના થોડાક લેક્ચરોમાં આપણે વાજિંત્રોની વાત કરી હતી તો વાજિંત્ર અને દરેક વાજિંત્ર કઈ રીતે વાગે છે એનું પીપીટી તૈયાર થઈ ગયું છે એકાદ દિવસમાં ગ્રુપમાં મૂકવામાં આવશે અને આપ સર્વને વિનંતી છે કે આપ પ્લીઝ એને જોજો અને સાંભળજો કારણ કે દરેક વાજિંત્ર ને ઓળખવું અને વાજિંત્રના સૂરને ઓળખવું એ બહુ તમને રસપ્રદ છે આખી ઘટના તો એ પીપીટી એકાદ દિવસમાં મૂકવામાં આવશે જોનીભાઈ મંચ આપને સુપ્રત છે આજના વ્યાખ્યાન તરફ આપણે આગળ વધીએ થેન્ક યુ સેજલબેન સૌપ્રથમ તો ઉર્મીબેન બહુ જ સરસ ભાવપૂર્વક આપે ગાયું અને હું વારે વારે કહું છું એમ ભક્તિ સંગીતમાં ભાવ જ સૌથી મહત્વનો છે એટલે એ એ જ્યારે તમે ભાવ સાથે ગાતા હો છો ત્યારે તમને તો આનંદ આવે જ છે પણ એ આનંદ અન્યો સાથે પણ તમે વહેંચો છો એટલે સૌથી અગત્યનું છે ભાવપૂર્વક ગાવું આ વારે વારે હું એટલા માટે રિપીટ કરું છું કારણ કે આજે પણ આપણે એ વાત કરવાના છે આજે થોડીક ટેકનિકલ વાતો કરવાના છે રાગ વિશે પણ વાત કરવાના છે તો એમાં ક્યાંક આપણે ભાવ સંગીતમાં કે ભક્તિ સંગીતમાં ક્યાંક એને થોડુંક સુગમ કરીને પણ ઘણીવાર સમૂહગાન રૂપે ગાતા હોઈએ છીએ તો એ વાત પણ આવશે એટલા માટે અગેન એન્ડ અગેન હું એક રિપીટ કરું છું કે ભાવ જ સૌથી મહત્વનું છે હવે શરૂ કરીએ પહેલા આપણે ગયા વખતે વાજિંત્રોની વાત કરતા હતા વાજિંત્રોની વાત તો આપણે પૂરી કરી પરંતુ એક નાનકડી રચના ગાવાની રહી ગઈ હતી જે આપણે ત્યાં બહુ લોકપ્રિય છે તો શરૂઆત હું પહેલા એનાથી કરીશ પછી આપણે આજના વિષય ઉપર આગળ વધશું આપણે ત્યાં બહુ જ લોકપ્રિય એક રચના છે જે એની મૂળ જે કૃતિ છે સંસ્કૃત પ્રાકૃતમાં એના કરતા પણ એનો જે ગુજરાતી અનુવાદ થયો છે એ વધારે લોકપ્રિય થયું છે અને એ છે અરિહંત વંદનાવલી શ્રી ચંદુલાલ શકરચંદ શાહ જેમનું તખલ્લુસ શ્રીચંદ્ર હતું એમણે એનો ગુજરાતી અનુવાદ કર્યો અને જાણીને બહુ નવાઈ લાગે આપણને કે પાનસર તીર્થમાં ઈસવીસન 1961 એટલે કે વિક્રમ સંવત 2017ની રાત્રે 9 વાગે સંસ્કૃત પ્રાકૃતમાંથી ભાવાનુવાદ લખવાની શરૂઆત એમણે કરી અને એક જ બેઠકે તે જ રાત્રે આખો ભાવાનુવાદ પૂર્ણ કર્યો હરિગીત છંદ છે આ છંદ બહુ જ લોકપ્રિય છે આપણને ઘણી વાર થાય કે હરિગીત જેવા લોકપ્રિય છંદોમાં જ આપણી ઘણી બધી રચનાઓ મળે છે તો એનું એક કારણ એ પણ છે કે હરિગીત છંદ ગાવો પણ સહેલો છે લોકો સમૂહમાં ગાતા હોય છે અને એટલા માટે આ અરિહંત વંદનાવલી પણ આ છંદને કારણે પણ વધુ લોકપ્રિય થઈ છે અને વધુ ગવાય છે શબ્દો અને એની રચના તો છે જ પણ આ છંદને કારણે સમૂહમાં વધુ સારી રીતે ગવાય છે હવે એમાંથી મેં જે 4 કડી સિલેક્ટ કરી છે એ એવી જ કરી છે કે જેમાં વાજિંત્રોના નામ આવે
कड़ी क्रमांक 1, 4, 6 अने 33 जे 14 स्वप्नो थकी निज मात ने परखावता वणी गर्भ माही ज्ञान त्रय ने रूप भी अवधारता ने जन्मता पहलाज 64 इंद्र जेने वंदता देवा प्रभु अरिहंत ने पंचांग भावे कूनमु देवा प्रभु अरिहंत ने पंचांग भावे कूनमु कुसुमांजलि थी सुर असुर जे भव्य जिन ने पूजता पंचांग भावे मूनमु एवा प्रभु अरिहंत ने पंचांग भावे मूनमु ने श्रेष्ठ वेणु मोरली वीणामृतंग तणाध्वनि वाजिंत्र ताले नृत्य करति अरिहंत परमात्मा ने पंचांग भावे नमन करीने आजना विषय नी शुरुआत करिए। जैन सर्जकोनू संगीतमय रचना में विशेष कला आपणे शुरुआतना सेशन्स में आ जैन संगीत स्वाध्याय नो उद्देश्य शू छे एना विषे पण थोड़ी घणी बातों करी हती। एनो एक उद्देश्य ए पण छे के जैन रचनाकारों द्वारा संगीतना क्षेत्र में जे महत्वनु प्रदान थयुं छे महत्वनु पण खरुं अने युनिक पण कही शकीए एवुं जे प्रदान थयुं छे तेना तरफ आंगळी चीरवी अंगुली निर्देश करवो। जैन कर्ताओं द्वारा रचायेल केटलाक संगीत शास्त्रों तथा रागमाळाओ ए भारतीय संगीतना क्षेत्रे खूब महत्वनुं अने अमूल्य प्रदान छे। आ ज्यारे संगीत शास्त्रों अने रागमाळाओनी वात करूं छुं त्यारे एनी साथे साथे देशीओनुं पण मारे वात करवी जोईए। देशीओ ने जाळवामां भी आपणा आपणा देरासरो आपणुं पूजा संगीत એણે બહુ મહત્વનો ફાળો આપ્યો છે એના વિશે પણ આપણે આગળના સેશન્સમાં વાત કરવાના છીએ। જૈન કર્તાઓ દ્વારા રચાયેલા આ સંગીત શાસ્ત્રો માત્ર સંગીત ક્ષેત્રે જ મહત્વ ધરાવે છે એવું નથી પરંતુ ઇતિહાસ અને સંસ્કૃતિની દ્રષ્ટિએ પણ તે ખૂબ જ મહત્વના છે। આજે મુખ્ય જે બે ગ્રંથો વિશે આપણે વાત કરવાના છીએ
એમાં શ્રી પાર્શ્વદેવ રચિત સંગીત સમયસર અને વાચનાચાર્ય સુધા કળશી રચિત સંગીતોપનિષદ સારોદ્ધાર, તો આ બે મુખ્ય ગ્રંથો વિશે વાત કરીશું. એ ઉપરાંત થોડા ઘણા બીજા બી જે મહત્વના ગ્રંથો છે એનો નામોલ્લેખ હું કરીશ. શ્રી પાર્શ્વદેવ રચિત સંગીત સમયસારના સંપાદક વિદ્વતવર્ય શ્રી બૃહસ્પતિજી તેમની પ્રસ્તાવનામાં નોંધે છે કે હવે આ જે ગ્રંથની હું વાત કરું છું એ ગ્રંથ આ છે, આ છે સંગીત સમયસાર. આચાર્ય પાર્શ્વદેવજી દિગંબર મુનિ હતા, એમના વિશે આપણે વાત કરવાના છીએ. પણ એની જે પ્રસ્તાવના લખી છે એ પણ ખૂબ જ વિદ્વાન હતા અને પ્રસ્તાવનામાં એમણે બહુ સરસ વાત લખી છે બૃહસ્પતિજીએ કે વાચનાચાર્ય સુધા કળશ મુસલમાનોના સંપર્કમાં આવ્યા હતા, કારણ કે તેઓ કહે છે કે ઢોલ તબલ વગેરે મ્લેચ્છ વાદ્યો છે અને ડફા અને ડૌંડી જેવા વાજિંત્રો પગે ચાલનારાઓના છે. પાર્શ્વદેવ દ્વારા મ્લેચ્છ વાદ્યોનું વર્ણન નથી કરાયું. કદાચ એમના સમય સુધી મુસલમાન શાસન નર્મદા પાર ના પહોંચ્યું હોય. જ્યારે વાચનાચાર્ય સુધા કળશના મૂળ ગ્રંથ સંગીતોપનિષદની રચના ઈસવીસન 1324 જે અમીર ખુસરોનું મૃત્યુ વર્ષ હતું એમાં થઈ છે. મારી દ્રષ્ટિએ ઇતિહાસની દ્રષ્ટિએ આ બહુ મહત્વની માહિતી છે આમાં, કારણ કે આપણે ગયા વખતે વાત કરી એમ આપણા જે અમુક વાજિંત્રો છે જેમ કે સિતાર કે તબલા, તો એ અમીર ખુસરોએ શોધ્યા એવું ઘણા વિદ્વાનો અત્યાર સુધી માનતા આવ્યા છે. અને અમીર ખુસરો કયા, તો એ જેમનું મૃત્યુ વર્ષ 1324 ઈસવીસન હતું જે હમણાં વાત થઈ એ અમીર ખુસરો એમણે શોધ્યા એવું અત્યાર સુધી લગભગ બધા વિદ્વાનો માનતા આવ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેટલાક વિદ્વાનોનું એવું મંતવ્ય છે કે તબલાની શોધ જે અમીર ખુસરોએ કરી એ અમીર ખુસરો આ નહીં, પણ એ અમીર ખુસરો જે લગભગ 18મી શતાબ્દીમાં થયા, એટલે ખ્યાલ સંગીત પ્રચલિત થવાની શરૂઆત થઈ એ દરમિયાન જે થયા એ અમીર ખુસરો. હવે તમે જુઓ અહીંયા આગળ તબલા શબ્દ એની વાત આચાર્ય પાર્શ્વદેવે નોંધી છે અને એમ કહ્યું છે કે મ્લેચ્છ વાદ્ય છે. હવે તબલા અને તબલ આ અને ઢોલ જેવું વાજિંત્ર છે પાછું, તો એ ઘણો મેળ ખાય છે. તો મારી દ્રષ્ટિએ આ ગ્રંથ ખાસ કરીને તબલાના ઇતિહાસ માટે કે વાજિંત્રોના ઇતિહાસ માટે પણ બહુ મહત્વનો વિદ્વાનો માટે પુરવાર થઈ શકે છે. પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ જૈન ઇતિહાસ વિના અધૂરો છે. જૈન ગ્રંથકારો દ્વારા રચાયેલા કેટલાય ગ્રંથોમાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ઇતિહાસ અંગેની મહત્વની વાતો મળે છે, મહત્વની કડીઓ મળે છે. આ વાત પહેલા પણ હું કરી ચૂક્યો છું. સુરીશ્વર અને સમ્રાટ, આચાર્ય હીરસુરી મહારાજ અને સમ્રાટ અકબર એના વિશેની વાતો આલેખતું આ પુસ્તક વિદ્યા વિજયજીએ લખ્યું હતું અને એની પ્રસ્તાવના કનૈયાલાલ મુનશીએ લખી છે અને કનૈયાલાલ મુનશીજી એમાં મેન્શન કર્યું છે કે ભારતીય ઇતિહાસ જો વ્યવસ્થિત લખાવવાનો હોય કે લખવાનો હોય તો જૈન ઇતિહાસ ને જો આપણે ઉપેક્ષા કરીશું તો ઇતિહાસ અધૂરો લખાશે કે અધૂરો રહેશે. એટલે એટલું મહત્વ જૈન ઇતિહાસને આપ્યું છે. આ એટલા માટે હું વારે વારે કહું છું કારણ કે અત્યારના એક વાત એવી સંભળાય છે કે આપણે જે જૈન ઇતિહાસ જૈન ઇતિહાસ નહીં પણ આપણે સ્કૂલોમાં જે ઇતિહાસ ભણ્યા છે ભારતીય ઇતિહાસ, એમાં ઘણીવાર ખોટો ઇતિહાસ આપણને ભણાવવામાં આવ્યો છે એવું હમણાં સંભળાય છે. અને એટલા માટે આપણી જે સરકાર છે એ નવી પેનલ બનાવી રહી છે ઇતિહાસકારોની, જેથી એ ઇતિહાસ સાચો ફરીવાર રજૂ થાય એમ કહેવામાં આવે છે. હવે એ જે પેનલિસ્ટ છે જે ઇતિહાસકારોને ના નામો છે એ વોટ્સએપ પર મારી પાસે એની યાદી આવી હતી, તો જ્યારે હું વાંચતો હતો તો અનફોર્ચ્યુનેટલી એમાં કોઈ જૈન ઇતિહાસકાર દેખાયા નહીં. મારો કહેવાનો મેઇન અર્થ એ જ છે કે ફરી એકવાર જો કહીએ તો જૈન ઇતિહાસ વગર ભારતીય ઇતિહાસ જો ફરીથી લખાશે તો પણ એ કેટલો સાચો હશે એ કદાચ કહેવું મુશ્કેલ છે. ભારતીય સંગીત હોય કે સંસ્કૃતિ હોય એને જાળવવામાં જૈનોનું અતિ મહત્વનું પ્રદાન છે. મ્લેચ્છોએ ભારત ઉપર આક્રમણ કર્યું, આપણે જાણીએ છીએ કે 1717 વાર સોમનાથ મંદિર ઉપર આક્રમણ થયા, કઈ કેટલા મંદિરો લૂંટાયા એનો વિધ્વંસ થયો. એટલું જ નહીં, ગુરુકુલો
नालंदा जेवी अने तक्षशिला जेवी विद्यापीठो ए उपरांत ज्ञान भंडार घणु बधु ए वक्ते विनाश पामतु भारत नु फरी एक आनंद नो विषय छे हमणा हमणा जे समाचार मळ्या ए प्रमाणे के नालंदा विश्वविद्यापीठ फरीवार आपणी सरकार एने रिक्रिएट करी रही छे ए बहु सारी वस्तु छे तो ब्लेच्छो द्वारा घणु बधु नाश पाम्यु ए तो सर्वविदित वात छे ए हकीकत छे परंतु मारु પોતાનું એવું પણ માનવું છે કે રાજપૂતો પણ એમના અહમને કારણે અંદરો અંદર લડી રહ્યા હતા અને મોગલોની ક્રૂરતા કરતા પણ વધારે આવા કેટલાક મૂર્ખ અભિમાની અને અય્યાશ રાજાઓએ ભારતીય સંસ્કૃતિને વધુ નુકસાન પહોંચાડ્યું છે. હવે આ વાત એટલા માટે કરી કે આવા સમયમાં જ્યારે આવો કપરો કાળ ચાલતો હતો ત્યારે જૈન મંત્રીઓ જૈન મહાજન અને ચતુર્વિધ સંઘે ખૂબ જ ચતુરાઈપૂર્વક પોતાની સંસ્કૃતિને સાચવી લીધી. બાહોશ જૈનાચાર્યોએ પોતાની સાત્વિકતા વડે અકબર જેવા ક્રૂર બાદશાહને પ્રતિબોધ પ્રમાણી જૈન તીર્થો અને જ્ઞાન ભંડારોને બચાવી લીધા, સાચવી લીધા. આવા તો અનેક દાખલાઓ મળશે. અને આજે જૈન જ્ઞાન ભંડારો જે બચ્યા છે એમાં માત્ર જૈન ગ્રંથો જ નહોતા, સમગ્ર ભારતીય સંસ્કૃતિને લગતા વિવિધ વિષયના, જેમાં ધર્મ આવી જાય, કલા આવી જાય, સંગીત આવી જાય, કઈ કેટલાય જે વિષય આપણે કહીએ, બધા વિષયના પ્રાચીન ભારતીય સંસ્કૃતિના ગ્રંથો આ જ્ઞાન ભંડારોમાં સચવાયા. આવો અમૂલ્ય વારસો આવા કપરા કાળમાં બચાવી લઈને જૈન જ્ઞાન ભંડારોએ ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કર્યું છે. ભારતીય સંગીતને લગતા અમૂલ્ય ગ્રંથો, પછી તે જૈન કરતાના હોય કે અજૈન કરતાના, આ જૈન જ્ઞાન ભંડારોને કારણે બચી ગયા. તો મારી દ્રષ્ટિએ જેમ સંગીતમાં વિશેષ યોગદાનની આપણે વાત કરીએ છીએ ને મહત્વની યોગદાનની વાત કરીએ છીએ, તો જૈન જ્ઞાન ભંડારોનું પણ આ અતિ મહત્વનું કાર્ય છે, મહત્વનું યોગદાન છે ભારતીય જ્ઞાનને, ભારતીય સંસ્કૃતિને બચાવવાનું. હવે આપણે પહેલા ગ્રંથ વિશે વાત કરીએ જે મધ્યકાળમાં લગભગ 701 વર્ષ પહેલા રચાયો, શ્રી પાર્શ્વદેવ રચિત સંગીત સમયસર. લગભગ વિક્રમ સંવત 1380માં આ ગ્રંથની રચના પાર્શ્વદેવે કરી છે. આ ગ્રંથ 9 અધિકરણમાં વિભક્ત છે અને એમાં જે મુખ્ય વિષયો છે એમાં નાદ છે, ધ્વનિ છે, રાગ, વાદ્ય, અભિનય, તાલ, આવા અલગ અલગ વિવિધ વિષયો લઈને 9 અધિકરણો મળે છે. શ્રી પાર્શ્વદેવ દિગંબર પરંપરાના હતા. શ્રી અભયચંદ્ર મુનિના શિષ્ય શ્રી મહાદેવાર્યના તેઓ શિષ્ય હતા. તેમનો સમય લગભગ ઈસવીસન 1300ની આસપાસનો હતો, 1300 AD. પંડિત નારાયણ મોરેશ્વર ખરેના મત અનુસાર તેઓ કર્ણાટકના હતા અને કર્ણાટકી સંગીત પદ્ધતિના વિદ્વાન હતા. શ્રી પાર્શ્વદેવ દ્વારા રચિત સંગીત સમયસાર ભારતીય સંગીત શાસ્ત્રના ઇતિહાસને જોડતી એક મહત્વની કડી છે. આ ગ્રંથ દ્વારા એવું સ્પષ્ટપણે ફલિત થાય છે કે જૈન સાધુઓને પણ વિવિધ કલાઓનું જ્ઞાન હતું. તેમની આત્મસાધનામાં આ કલાઓનું પણ ખૂબ જ મહત્વ હતું એવું તેમના મનન અને ચિંતન પરથી સ્પષ્ટપણે સમજાય છે. કેટલાક શ્લોકો જોઈએ, મેં એવા જ શ્લોકો સિલેક્ટ કર્યા છે જે બહુ ટેકનિકલ ના હોય, છતાંય આ પુસ્તકનું કેટલું મહત્વ છે આ ગ્રંથનું એ આપણને સમજાય. આ ગ્રંથના 9મા અધ્યાયના છેલ્લા 2 શ્લોક જોઈએ. મીમાંસાત્વય વેદાંત ન્યાય વૈશેષિકાગમૈ ષડ વિસ્તર્કૈરગમ્યોપિ ગમ્યોપિ તેન શંકરઃ. અર્થાત પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, વેદાંત, ન્યાય, વૈશેષિક, આગમો તથા 6 તર્કો દ્વારા પણ અગમ્ય એવા શંકર ગીત દ્વારા ગમ્ય છે. કર્તાનો જે સમય હતો એ વાદ વિવાદનો સમય હતો. શાસ્ત્રોને નામે તાર્કિક વાદ વિવાદો થતા અને ઘણીવાર તો માત્ર અહમ, સ્વાર્થ અને સંપ્રદાયવાદ પોષાતા. એ વખતે કર્તાએ ભક્તિ દ્વારા જ પરમાત્મા પ્રાપ્ત કરી શકાય છે એવું સ્પષ્ટપણે જણાવ્યું છે. પરમાત્મા ભક્તિ વડે પ્રાપ્ત થાય છે આ માન્યતામાંથી જ તો
मध्यकालीन भक्ति संप्रदाय नो उदय थयो। अने एम कही शकाय के तेनी शुरुआत आ श्री पार्श्वदेव जेवा संतो द्वारा थई चुकी हती। आज अध्याय नो छेल्लो श्लोक जोईए। पाराशर्य पराशरौ ऋकुयमौ संवर्तकात्यायना वापस्तंभ बृहस्पति सुलिखितौ हरितदक्षौ मनु विश्वग्रीवस गौतमौ मुनिवर शंखोपि दक्षादय सर्वे मोक्षदमित्युषन्ति मुनयो गीतं तदेवोक्तित। अर्थात वेदव्यास पराशर भृगु यम संवर्त कात्यायन आपस्तंभ बृहस्पति सुलिखित हारित दक्ष मनु विश्वग्रीव गौतम मुनिवर शंख वगैरह बधाज मुनिओए पोतानी युक्तियों में गीतने मोक्षदायी कहूं छे। आना उपरथी आपने ख्याल आवशे के केटला बधा ग्रंथों संगीतना विषयना ग्रंथों अन्य संप्रदाय में जे रचाया छे एनो पण अभ्यास आपणा जैनाचार्यो करता। आ श्लोक में तो श्री पार्श्वदेव स्पष्टपणे जणावे छे के तेमना पूर्वे थई गयेला केटलाय मुनिओ गीत द्वारा एटले के भक्तिगान द्वारा मोक्ष प्राप्ति थई शके छे एवा मतना हता। संगीते भक्तिनु श्रेष्ठ माध्यम छे अने एमा पण गायन कला खूबज महत्वनी गणाय छे। साचा भक्तो सांप्रदायिकता थी उपर उठेला होय छे एवुं स्पष्टपणे पार्श्वदेवना आवा केटलाय श्लोकोमांथी आपणने प्रतीत थाय छे। હવે પ્રથમ અધ્યાયનો ચોથો શ્લોક જોઈશું। શ્રી કંઠાન્વય દુગ્ધ વાર્ધી લહરી સંવર્ધને દોકલા ગૌરીય જનની લસત ગુણ ગુણો યસ્યાદિ દેવ પિતા यच्चेतो जिन पाद पद्म युगल ज्ञानैकतानं सदा संगीता कर धीमतो विजयते तस्यैव सेयं कृति। अर्थ श्री कंठ वंश रूपी क्षीर सागर ना तरंगों संवर्धन करनारी चंद्रकला गौरी जेमनी जननी छे અને સકળ ગુણ મંડિત આદિદેવ જેમના જનક છે જેનું ચિત્ત સદાય જિનેન્દ્રના ચરણ કમલના ધ્યાનમાં મગ્ન છે એ ધીમાન સંગીતાકર પાર્શ્વદેવની આ કૃતિ શોભી રહી છે। એમણે એમના માતા પિતાનું નામ તો આપ્યું છે એ જૈન હતા એ પણ સ્પષ્ટ થાય છે, પરંતુ એક મહત્વની વાત એમણે એ પણ કરી કે તેઓ સંગીતાકર એ પદવી એમને મળી હતી અને એ પદવી દ્વારા પણ જાણીતા છે ઓળખાય છે સંગીતાકર। હવે શ્રી પાર્શ્વદેવના વિવેકનું દર્શન પ્રથમ અધ્યાયના ત્રીજા શ્લોકમાં થાય છે। આજે સંસ્કૃત શ્લોકો હું ગાઉં છું એ પાર્શ્વદેવજીના જ રચેલા છે। લોકે તિલકો હલા નીલસુતા સોમેશ્વર સ્તુંગુરુ શાસ્ત્રમ ભોજ મતંગ કશ્યપ મુખા જાતે નુરે તે પુરા યસ્તસ્માદુદપાદિકાન રસિકા હ્લાદ પ્રમોદાકર સંગીતાકર સૂરિણા મનુમત સ્તુત્ય સાર સ્ફુટ। અર્થ લોકમાં પહેલા દત્તિલ કોહલ આંજનેય સોમેશ્વર તુંબુરુ ભોજ મતંગ કશ્યપ વગેરે એ સંગીત શાસ્ત્રનો વિસ્તાર કર્યો છે। ગાન રસિકોને આહલાદ અને પ્રમોદ અર્પે એવો જે સાર આ શાસ્ત્રોમાંથી ઉત્પન્ન થયો છે તેને જ પાર્શ્વદેવ ઉદ્ધૃત કરે છે। બહુ સહજતાથી એમણે કીધું કે જે પૂર્વાચાર્યો લખી ચુક્યા છે એનો સાર એમણે ગ્રહણ કર્યો છે અને એ રજૂ કરી રહ્યા છે। વર્તમાનમાં સાહિત્ય અને કલા જગતમાં બે શબ્દો બહુ જ સંભળાય છે, સાહિત્ય ચોરી અને કોપીરાઇટ્સ। પ્રાચીન કાળમાં કોપીરાઇટ્સ નહોતા અને છતાં
साहित्य चोरी ए पण चोरी छे एवी मान्यता खूब दृढ़ थी। अने एटले ज पार्श्वनाथ पार्श्वदेवजी जेवा जे संतोए के जे साधु पुरुषोए रचनाओ करी छे अने क्यांक भी अन्य पासेथी लीधुं छे अन्यना ग्रंथोमांथी लीधुं छे तो एमनो पण ऋण ए लोको हमेशा स्वीकार करता जेम आपणे हमणा श्लोकमां जोयुं। हवे सार तो लीधो परंतु एक जैन मुनि तरीके ज्यां ज्यां एमने एम लाग्युं के भाई जैन मत थोड़ो अलग पड़े छे तो ए पण एमने रजू कर्युं। जेम के जैन दृष्टिकोण प्रमाणे शब्द ने अनित्य अने अव्यापक कहीने कोहलना मतनु एमने खंडन पण कर्युं छे। श्री पार्श्वदेव रचित संगीत समयसार ग्रंथ कर्नाटकी शास्त्रीय संगीत विषयों एक खूब ज महत्वनो ग्रंथ गणी शकाय। भारतीय संगीत ना क्षेत्र में श्री पार्श्वदेव नु आ अति मूल्यवान प्रदान छे एम कही शकाय। हजू थोड़ी इंटरेस्टिंग माहिती छे एटला माटे एक बे श्लोक वधारे आज ग्रंथ माथी लईशुं। जे सातमो अधिकरण छे के सातमो चेप्टर छे ए नृत्य विषय नु छे। हवे एमा एक बहु सरस श्लोक छे आम तो भरतनाट्यम जे करता होय एमने बहु आ श्लोक फेमस छे एनो सार बहु जाणीतो छे पण ए पार्श्वदेवजीए पण एमना ग्रंथ मां लीधो छे। यतो हस्त ततो दृष्टिर् यतो दृष्टिस्ततो मनः यतो मनस्ततोर्भाव यतो मनस्ततो भावो यतो भावस्ततो रस। ज्यां हस्त त्यां दृष्टि, ज्यां दृष्टि त्यां मन, ज्यां मन त्यां भाव अने ज्यां भाव त्यां रस होय छे। मारी दृष्टि आ श्लोक मां बहु ज ऊंडी साइकोलॉजी कलानी साइकोलॉजी गूंथायेली छे। हवे एक नवमा अधिकरण नो एक श्लोक हजू पण लेवानुं मन थाय छे। निर्वाहादिक्यवांछा च मत्सर स्वामी कौतुकम् स्वैरगोष्ठी परिभाव कारणांतर वैरिता प्रतिपत्ति स्पृहासूया कीर्ति व्यसनिता तथा विद्या मदश्च निर्दिष्टास्तज्ञैर्वादस्य हेतवः। એ જમાનામાં મેં કહ્યું એમ વાદ વિવાદ ઘણા થતા, આ શ્લોકમાં બહુ સરસ વાત કરી છે। ભરણ પોષણ કરતા વધારે મેળવવાની મહેચ્છા, ઈર્ષ્યા, સ્વામી એટલે કે માલિકનો વિનોદ, કોઈની સાથે વાતચીતમાં પરાજય, ડિબેટમાં પરાજય, કોઈક અન્ય કારણસર વેર, વિશિષ્ટ દ્રષ્ટિકોણ અથવા મત, કીર્તિ વિસ્તારની ઈચ્છા એટલે કે યશની મહેચ્છા, કે પછી વિદ્યાનું અભિમાન, હું જ સૌથી વધારે જ્ઞાની છું એવું અભિમાન, આવી વાતોને કારણે વાદ થતો હોય છે। હવે એ જમાનામાં પણ આ બધા કારણે વાદ થતો। આપ જુઓ એ જે કલા કે એ વખતે સંગીત નો જે આખું એક એક સ્થાન હતું અને સંગીતકારો અને પછીથી પાછળથી ઘરાણાઓ પેદા થયા, પણ ઘરાણા સંગીતની વચ્ચે વચ્ચે પણ આપણને હરીફાઈ જોવા મળે છે અને આ જ કારણો ને કારણે ઘણીવાર એ હરીફાઈ કડવાશમાં પણ પરિણમતી હોય છે એવું ઘણીવાર આપણે વાંચીએ છીએ અને આપણે સાંભળીએ છીએ એ વિશે। તો મહત્વની વાત એ છે કે આપણે મુખ્યત્વે જે ભક્તિ સંગીતની વાત કરીએ છીએ એ ભક્તિ સંગીતમાં આ એક પણ નેગેટિવ પોઈન્ટને સ્થાન નથી। આ શ્લોકમાં જેટલા પણ વાદ વિવાદના કારણો વર્ણવ્યા છે એ બધા જ નેગેટિવ પોઈન્ટ છે જેનાથી આપણે દૂર રહેવાનું છે ભક્તિ સંગીતમાં જેને આગળ વધવું છે એને। તો એટલા માટે આ શ્લોક મારી દ્રષ્ટિએ બહુ જ મહત્વનો શ્લોક છે। થોડીક ટેકનિકલ વાતો આજે થઈ રહી છે પણ મને એમ થાય છે કે સાથે સાથે હવે થોડુંક લાઇટ ગાન પણ આપણે કરીએ તો એટલા જ માટે જેમ નૃત્યની વાત થઈ તો થોડી નૃત્ય પૂજા વિશે વાત કરી લઈએ। આપણે જે પૂજાઓનું ગાન કરીએ છીએ એમાં દેશીમાં અમૃત સુરેશ્વરજી મહારાજ સાહેબ એમની 17 વેદી પૂજા, તો એમની ગીત પૂજાની દેશી આપણે સાંભળી, વાજિંત્ર પૂજાની દેશી સાંભળી, આજે નૃત્ય પૂજા નાનકડું ગીત લઈએ। शांति जिन सुख कार जेती तरिए बहि संसार, पूजिए शांति जिन सुख कार जेती तरिए बहि संसार, प्रभु आगळ बहि द्रुत
मन नाचे लगार। रावण ने मंदोदरी पेरे लखिए लाभ अपार। पूजिए शांति जिन सुखकार जेथी तरिए बवि संसार। पूजिए शांति जिन सुखकार जेथी तरिए बवि संसार। दुनिया विनाटक सरघस जोता पाप छे अपरंपार। प्रभु भक्ति नो नाटक जोता लगिए भवनो पार। पूजिए शांति जिन सुखकार जेथी तरिए बवि संसार। पूजिए शांति जिन सुखकार जेथी तरिए बवि संसार। गुरु कर्पूर सूर्य अमृत भाके योग शास्त्र आधार। जिन भक्ति बिना बवि जन जानो निष्फल निज अवतार। पूजिए शांति जिन सुखकार जेथी तरिए बवि संसार। पूजिए शांति जिन सुखकार जेथी तरिए बवि संसार। पूजा नो मंत्र छे ओम ह्रीं श्रीं परम पुरुषाय परमेश्वराय जन्म जरा मृत्यु निवारणाय देवाधिदेवाय श्रीमते शांतिनाथाय नृत्यं यजामहे स्वाहा। तो नृत्य ने पण नृत्य ने पूजा कही छे અને એ પૂજાનું પણ ખૂબ જ મહત્વ આપણે જોઈએ છીએ આ ગ્રંથોમાં આ પૂજાઓમાં. હવે બીજો જે ગ્રંથ છે એ પણ એટલો જ મહત્વનો છે, એ છે વાચનાચાર્ય શ્રી સુધા કળશ રચિત સંગીતોપનિષદ સારોદ્ધાર. હવે આ ગ્રંથની રચના પહેલા એમણે બીજો એક ગ્રંથ રચ્યો હોવો જોઈએ જે મળતો નથી, પણ એનો ઉલ્લેખ એમણે જ કર્યો છે. તેનું નામ હતું સંગીતોપનિષદ. તો સંગીતોપનિષદ ગ્રંથની રચના વિક્રમ સંવત 1380 એટલે કે ઈસવીસન 1324માં તેમણે કરી, અને સંગીતોપનિષદ સારોદ્ધાર ગ્રંથની રચના વિક્રમ સંવત 1406 એટલે ઈસવીસન 1350 લગભગ એ વખતે એમણે કરી. એવું અનુમાન કરી શકાય કે સંગીતોપનિષદ પ્રાયઃ સંગીત રત્નાકર જેવો જ દળદાર ગ્રંથ હોય, અને પાછળથી કરતાએ 6 અધ્યાયનો સંગીતોપનિષદ સારોદ્ધાર રચ્યો હોય. સંગીતોપનિષદ ગ્રંથ અપ્રકટ છે, મળતો નથી. જ્યારે સંગીતોપનિષદ સારોદ્ધારનું પ્રકાશન 1961માં ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ બરોડામાંથી થયું છે, આપણે પણ સંગીતોપનિષદ સારોદ્ધાર ગ્રંથની જ વિશેષતા આજે જોવાના છે. સુધા કળશજીએ તેમની પાઠ પરંપરા આ પ્રમાણે આપેલી છે. શ્વેતાંબર સંપ્રદાયના શ્રી હર્ષ પુરિયા ગચ્છમાં શ્રી અભયદેવ સુરી થયા, જેમને રાજા કર્ણએ મલધારીની ઉપમા પ્રદાન કરી હતી. તેમની પરંપરામાં શ્રી નરચંદ્ર સુરી થયા, જેઓ એક વિદ્વાન સંગીતજ્ઞ હતા. થોડા વખત પહેલા એક પ્રશ્ન હતો કે શું આ જે જૈન પૂજાઓની જેમણે રચના કરી, કે આ શાસ્ત્રીય રાગ આધારિત જેમણે રચનાઓ કરી છે, કે આ ગ્રંથોની રચના કરી છે, એ ખરેખર સંગીતના જાણકાર હતા? હવે હમણાં આમાં સુધા કળશજીએ જે કેટલાક નામો આપ્યા છે એની સાથે એમણે કહ્યું છે કે તેઓ સંગીતના મહાવિદ્વાન હતા, જેમ કે શ્રી નરચંદ્ર સુરી થયા, જેઓ એક વિદ્વાન સંગીતજ્ઞ હતા. નરચંદ્ર સુરી દેવપ્રભ સુરીના શિષ્ય હતા તથા મંત્રીશ્વર વસ્તુપાલના સગામાં હતા. તેમણે વસ્તુપાલને 3 વિદ્યાઓ શીખવાડી હતી, ન્યાય, વ્યાકરણ અને સાહિત્ય. નરચંદ્ર સુરીજીની પાઠ પરંપરામાં શ્રી તિલક થયા, જેઓ સુધા કળશજીના દીક્ષાગુરુ હતા. તેમની પાઠે શ્રી રાજશેખર થયા, જેઓ પણ સુધા કળશજીના ગુરુ હતા. આ જે ગ્રંથની અત્યારે વાત કરી રહ્યા છે મેં કોઈ, એમાં 6 અધ્યાય છે, 6 ચેપ્ટર્સ છે, લગભગ 600 ઉપરાંત શ્લોકો છે, પદ્યો છે. અધ્યાયોના નામ આ પ્રમાણે છે: ગીત, પ્રસ્તારાદિ, સોપાશ્રય, તાલ, ગુણ, સ્તર, રાગાદિ, ચતુર્વિધ વાદ્ય, નૃત્યાંગોપાંગ, પ્રત્યંગ અને નૃત્ય પદ્ધતિ. આ દરેક અધ્યાયના નામના અંતમાં તેમણે પ્રકાશન શબ્દ વાપર્યો છે, જેમ કે ગીત પ્રકાશન. એ રીતે
आ जे ग्रंथ छे ए पश्चिम भारत अने मध्य प्रदेश ना विभागोनी संगीत विषय प्राचीन परंपराओ उपर प्रकाश पाड़े छे। एथी आ कृति भारतीय संगीत ना इतिहास माटे खूब ज महत्वनी छे। एमा विविध ताल ना पाठ याने पाठ वर्ण अर्थात बोल अपाया छे, ए एनी विशेषता छे। केटलाक विद्वानों ने मते तो आ कृति संगीत मकरंद अने संगीत पारिजात करता पण वधारे महत्वनी छे। एमा नरचंद्र सूरी ने संगीतज्ञ कहया छे अने अमरचंद्र सूरी नो संगीत शास्त्र विशारद तरीके उल्लेख कर्यो छे। हवे आ उपरांत सुधा कळसजीए शारंगदेव कृत संगीत रत्नाब्धिना प्रथम वृत्तिकार छे अने एमणे पोतानी वृत्तिमां संगीत समयसारमांथी अनेक अवतरणो पण आप्या छे। वाचनाचार्य श्री सुधा कळसजी एक बहु मोटा विद्वान संगीतज्ञ हता, ए तो एमना केटलाय श्लोको उपरथी पण आपणने जणाई छे। थोड़ा घणा श्लोको लईशुं। ताल प्रकाशनो नामनो जे बीजो अध्याय छे, द्वितीय अध्याय, एनो एक श्लोक जोईए। पृथ्वी कुंडल तालस्तु जायते शशि मात्रिका ताल रत्नाकरं नाम तस्यास्माभिः प्रतिष्ठितम्। साक्षर श्री उमाकांत शाना मते संगीत चूडामणि संगीत रत्नाकर जेवा पूर्वेना ग्रंथों मा आवो कोई ताल मळतो नथी। 60 मात्राना आ ताल ने सुधा कळसजी ताल रत्नाकर नाम आपे छे। कदाच एवं बने के एमने जा ताल बनाव्यो होय, आ उमाकांत शाह नु मंतव्य छे। आज द्वितीय अध्याय मा वाजिंत्रो अने नाटकोनी उत्पत्ति विषयनो जैन मत दर्शाव्यो छे। हवे जैन मत जे छे ए एमने दर्शाव्यो छे के चक्रवर्तीनी नव निधिमानी एक शंख निधिमांथी तेमनी उत्पत्ति थई छे। आ एक आपणी मान्यता छे। हवे रागादि प्रकाशनो नामना तृतीय अध्यायनो प्रथम श्लोक जोईए। यो वीतरागस्य परात्मनोपि गुणानुबद्धं गणरागशुद्धं पुण्यैकलोभात्तरया च भक्त्या गायेत् सुगीतं स तु मुक्तिगामी। अर्थात जे परमात्मा एवा वितरागनो अनेक प्रकारना रागोथी शुद्ध अने गुणोथी बंधायेलू एवं उत्तम गीत पुण्यना लोभथी अने भक्तिथी गाय ते मुक्तिगामी छे। उत्तम भक्तिगान पण मोक्षनु साधन बनी शके एवं स्पष्टपणे सुधा कळसजी अहीं जणावे छे। आज अध्यायना एक श्लोक में तेमणे मुख्य छ रागोना नाम वर्णी लीधा छे। आ श्लोक तो ऑलरेडी आपणे पहेला जोई चूक्या छे, छतां पण रिविजन करवा माटे पुनरावर्तन करवा माटे एक वार जोई लईए। श्री रागो वसंतश्च भैरवः पंचमस्तथा मेघरागश्च विग्नेयो षष्ठो नट्ट नारायण। अर्थात श्री वसंत भैरव पंचम मेघ अने नट्ट नारायण ए छ मुख्य रागो छे। सुधा कळसजी सोमेश्वर मत ने मान्य राखे छे। वाद्य प्रकाशनो नामना चतुर्थ अध्यायनो एक श्लोक जोईए। आ श्लोक पण आपणे पहेला पण जोई चुक्या छे। चार अलग अलग जातना जे वाजिंत्रो छे एना पण वात करी छे, छतां पण एक वार रिविजन माटे आ श्लोक पण जोई लईए। ततम वीणादिकं वाद्यं ताल प्रभृतिकं घनं वंशादिकं तु सुशिरं आनद्धं मुरजादिकं। वाजिंत्रो ने सुधा कळसजी पण चार विभाग मां वर्गीकृत कर्या छे, तत घन सुशिर अने आनद्ध। नृत्य प्रकाशनो नामना पांचमा अध्यायनो एक श्लोक हवे जोईए। यस्मात् पंचेन्द्रिय प्रीतिर् भवेच्च दुख विस्मृति सदा सौख्यकरं तत्तु नृत्यं मूलादथ ब्रुवे। अर्थात जेमाथी पांचे इंद्रियो ने प्रीति थाय अने दुखनो विस्मरण थई जाय ते हमेशा सुखने आपवा वाळु नृत्य तेने हुं मूळथी कहूं छुं। અને એટલે જ જુઓ વર્તમાનમાં પણ વિવિધ તહેવારોમાં, આપણે અત્યારે જૈનોની વાત કરીએ છીએ, જૈન સંગીત, એટલે આપણે જૈન તહેવારો જ જોઈએ, તો વિવિધ જૈન તહેવારોમાં પણ નૃત્ય વણાયેલું છે। ઘણીવાર આપણે ચામર નૃત્ય જોઈએ છીએ, દીપક નૃત્ય જોઈએ છીએ,
तो ग्रंथकारना समयमा पण नृत्य तेहवारोनो अविभाज्य भाग हतो। ग्रंथकार बीजा एक श्लोक में नोंधे छे, प्रवेशे तीर्थयात्रायां तथा भूपाभिषेचने विवाहे पुत्र जन्माद्ये उत्सवे नृत्यमेष्यते। अर्थात सामयु तीर्थयात्रा वखते, राज्याभिषेक वखते, विवाह पुत्र जन्मना उत्सव में नृत्य थाय छे। आवी तो घणी सांस्कृतिक माहिती पण आ ग्रंथमांथी आपणने मळे छे। वाचनाचार्य श्री सुधाकरजी नुं पण प्रदान शास्त्रीय संगीत क्षेत्रे खूब ज महत्वनुं प्रदान गणी शकाय। एक एटले घणी वार विचारता आपणने लागे के आपणा जे साधु भगवंतो हता जेमणे राग बेज रचनाओ करी छे, शास्त्रीय राग आधारित रचनाओ करी छे, ए उपरांत आवा शास्त्रीय संगीतना ग्रंथो रच्या छे। घणी वार एवुं बने मारी दृष्टिए के गायन कळामां तेओ निपुण होय, कारण के गायन कळा ए तो बहु महत्वनी भक्तिनी साधना छे अने एमां साधु भगवंतो पण देरासरमां आपणने स्तवनो गाता आपणे जोईए छे। परंतु कदाच एटले मुख्यत्वे जे शास्त्रीय संगीतना जे मूलभूत तत्वो छे राग ताल स्वर लय ए बधाना बहु सारा जाणकार होई शके, परंतु घणी वार जयरे वाद्य संगीत उपर एमणे लख्यू होय तो साधु भगवंत वाजिंत्र न वगाड़ता होय, परंतु बनी शके के संसारी अवस्था में एमणे एनु ज्ञान मेळव्यू होय। परंतु नृत्य विषे जयरे अध्याय लखाय, कारण के मैं जयरे बन्ने पुस्तकों में के बन्ने ग्रंथों में नृत्य विषे नी माहिती मेळवी तो बहु ऊंडाण थी नृत्य विषे ना श्लोको लखाया छे। पण एमां एवुं पण बने के कदाच नृत्य विषे एटलू एटलू ऊंडू ज्ञान न पण धरावता होय, परंतु एमना पूर्वे जे सूर्योए के जे आचार्योए के जे संगीतज्ञोए जे ग्रंथोनी रचना करी होय तो एमांथी सार तारवीने पण एमणे एक आ ग्रंथमां नृत्यने पण नृत्य विषे पण वातो करी होय। एटला माटे कारण के संगीतनी व्याख्या प्रमाणे गायन वादन नर्तन ए त्रणेयने संगीत कहेवाय छे, अने ए रीतना संगीत माटे एक महत्वनो ग्रंथ ए जमानामां तैयार थाय ए उद्देश्य साथे आ रीतना एमणे रचनाओ करी होय एवुं बनी शके। बनी शके के सांसारिक अवस्थामां नृत्यनी पण तालीम लीधी होय અને નૃત્યાચાર્ય પણ હોઈ શકે, અથવા તો પછી આ રીતના અન્ય ગ્રંથોમાંથી કે એમાંથી માહિતી લઈને નૃત્ય વિશે શ્લોકોને સમાવેશ કરવામાં આવ્યો હોય, આવું એક મારું માનવું છે। શ્રી મંડન મંત્રી દ્વારા રચિત સંગીત મંડન, આ સંગીત મંડન નામનો એક ગ્રંથ પણ મહત્વનો ગ્રંથ છે। શ્રી મંડન મંત્રી માલવાના હોશંગ ઘોરીના મંત્રી હતા। તેમનો લેખનકાળ લગભગ 1400-1432 ઈસવીસન સુધીનો અનુમાન કરવામાં આવે છે। વિક્રમ સંવત લગભગ 1490 વિક્રમ સંવતમાં અત્યારે વાત કરું છું એની આસપાસ એમણે આ સંગીત મંડન ગ્રંથ રચ્યો હોય એવું લાગે છે। એ ઉપરાંત અન્ય કેટલાક ગ્રંથોના નામો આપણને મળે છે જૈન સાહિત્યમાં સંગીતને લગતા, એ છે સંગીત દીપક, સંગીત રત્નાવલી અને સંગીત સહ પિંગલ। આ ત્રણેયનો ઉલ્લેખ જૈન ગ્રંથાવલીમાં છે। તો આ ગ્રંથો વિશે થોડી ઘણી વાત કરી, થોડું ટેકનિકલ હતું, શ્લોકો પણ એવા જ સિલેક્ટ કર્યા કે જે જનરલ હોય અને જનરલ માહિતી મળે, બાકી જેને ઊંડાણથી હવે ફોર એક્ઝામ્પલ કોઈ તબલા શીખતું હોય અને એને તબલા કે એ વખતે પખાવજના બોલ જાણવા હોય, અથવા તો જેને ગાયન કલામાં અલંકારો વિશે વધુ માહિતી મેળવવી હોય તો એવી ટેકનિકલ માહિતી પણ કે એ વખતેના રાગો વિશેની ટેકનિકલ માહિતી, વાદ્યો વિશેની ટેકનિકલ માહિતી, નૃત્ય વિશેની ટેકનિકલ માહિતી આ બંને પુસ્તકોમાં જોવા મળે છે। હવે એક મહત્વની વાત જે કરવાની છે એ છે રાગમાળા વિશે। ડોક્ટર શ્રીમતી હેમ ભટનાગર એમણે શૃંગાર યુગમાં સંગીત કાવ્ય એ વિષય પર શોધ નિબંધ લખ્યો છે અને આ વિષયના અનુસંધાનમાં એમને એમની રિસર્ચ થીસિસમાં એક એવું તારણ આપ્યું છે એમના શબ્દોમાં, એટલે જૈન રાગમાળાઓ વિશે ચર્ચા કરી છે રાધર, ને એમના જ શબ્દોમાં એ નિષ્કર્ષ આપણે જોઈશું। જૈન મુનિ સંગીત કા જ્ઞાન ભી અધિક માત્રા મેં રખતે થે, એસા ઉનકે ગ્રંથો કા અવલોકન કરને સે વિદિત હોતા હૈ। જૈન મુનિયો મેં રાગમાળાએ લિખને કા બડા પ્રચાર થા। કવિ અપને કિસી તીર્થંકર કા યશ વર્ણન કરતે સમય રાગ તથા રાગિનીઓ મેં બાંધકર काव्य रचना करता था। जैन कवियों की संगीत प्रियता असंदिग्ध है।
जैन राग मालाओं में हिंदी राग मालाओं का मूल मानना उचित होगा। मारी दृष्टिए डॉक्टर श्रीमती हेम भटनागर नो आ वाक्य हूँ फरीथी कहू छू, बहु महत्व धरावे छे। जैन राग मालाओं में हिंदी राग मालाओं का मूल मानना उचित होगा। तो आ राग मालाओं आपड़ा जे साधु भगवंत आ राग मालाओं रची छे केटली महत्वनी छे ए आपणने डॉक्टर हेम भटनागर ना शब्दों में समझाई छे। हवे राग माला एटले रागोनी एक माला, रागदारी संगीतना विविध रागोनी एक श्रृंखला पसंद करीने ते रागों में गवाय तेवी पद रचनाओनी श्रेणी। आवी राग मालाओनु संकलन करतु एक सुंदर पुस्तक छपायु छे, 2-3 वर्ष पहला छपायु, रागोपनिषद, जेना विषे आजे आपणे वात नहीं करीए कारण के समय नु पण मने ध्यान छे। तो आ रागोपनिषद अने एनी राग मालाओ विषेनी चर्चा, कारण के एमां थोड़ो वधारे समय आपवो पड़शे, ए आपणे आगळना स्वाध्याय एमां जोशुं। आपणे सकलचंद्रजीनी 17 भेदी पूजा विषे घणीवार वात करी चुक्या छे, एमां 35 ढाळो छे अने ते 35 ढाळो 35 भिन्न भिन्न रागोमां रचायेली छे। आचार्य शीलचंद्र सूरीजीना मते जैन कवि द्वारा रचायेली आ सर्वप्रथम रागमाळा छे। एटले सकलचंद्रजी उपाध्यायनी जे 17 भेदी पूजा छे ए एक जैन कवि द्वारा सौ जे पहली रागमाळा रचाई होय એવું જે લાગે છે શીલચંદ્ર સુરી મહારાજને એ આ પૂજાની વાત એમણે કરી, સકલચંદ્ર ઉપાધ્યાયજીની 17 વિધિ પૂજા। રાગમાળાના ઘણા પદ્યોમાં એક વિશેષતા એ જોવા મળે કે જે રાગમાં એ રચાઈ હોય એ રાગનું નામ પણ એ પદ્યમાં વણી લેવામાં આવ્યું હોય। જેમ કે આપણે એના બે દ્રષ્ટાંતો જોવાના જ છે કે સારંગ રાગમાં જો એ રચાઈ હોય તો પદ્યમાં ક્યાંક સારંગ શબ્દ વણી લેવામાં આવ્યો હોય, શ્રી રાગમાં રચાયું હોય તો પદ્યમાં ક્યાંક એ શ્રી રાગ એ શ્રી શબ્દ એ નામ વણી લેવામાં આવ્યું હોય, તો આ એક વિશેષતા છે। આપણે શ્રી મેઘરાજ મુનિકૃત 17 ભેદી પૂજા વિશે પણ ઘણી વાર વાત કરી છે, એમાં પણ 17 પૂજાઓમાં કેટલાય રાગોનો પ્રયોગ થયો છે, જેમ કે નટ્ટમલહાર, રામગીરી, આશાવરી, દેશાખ, ભૈરવ, કેદારો, માલવી ગોડી, વેલાવલ, ગુંડ, સામેરી, કલ્યાણ, સારંગ, નટ્ટનારાયણ, પૂર્વી, ગુર્જરી, કાનડો, શ્રી, નટ્ટ, ધન્યાશ્રી, લગભગ 20 રાગો વિવિધ ઢાળોમાં વપરાયા છે। આજે બે ઉદાહરણ જોઈશું, પણ એ પહેલા હમણાં એક રાગનું નામ આવ્યું, ધન્યાશ્રી કે ધનાશ્રી। હવે આપણે ત્યાં જો પ્રાચીન પુસ્તકો આપણે જોઈએ તો ઘણી વાર પૂજાઓના અંતે જે કળશ ગવાય છે કે પછી રાસની અંતે જે કળશ ગવાતો હોય છે, તો એ કળશ ઉપર આ રાગ ધનાશ્રીનું નામ આપણે વાંચીએ છીએ। તો ધનાશ્રી રાગ પ્રાચીન કાળમાં બહુ જ લોકપ્રિય રહ્યો હોવો જોઈએ। સંગીતમાં પણ જે સમય હોય તો એની અસર હોય છે, જેમ કે અત્યારે વર્તમાન સમયમાં આપણે ભારતીય શાસ્ત્રીય સંગીતની વાત કરીએ તો નોર્મલી એક ટ્રેન્ડ એવો પ્રચલિત છે, પહેલા પણ આપણે વાત કરી ચુક્યા છીએ કે શાસ્ત્રીય સંગીતની બેઠકનો અંત જનરલી ભૈરવી રાગથી થાય છે। તો આપણે ત્યાં હવે કળશો ઘણીવાર ભૈરવી રાગથી જ ગવાતા હોય છે, કારણ કે એ રાગથી આપણે પૂજાનો એન્ડ કરીએ છીએ, એટલે ધનાશ્રી રાગ પ્રમાણમાં ઓછો સંભળાય છે, ભૈરવી વધારે સંભળાય છે। હવે આ જે 17 વિધિ પૂજા છે મેઘરાજ મુનિકૃત, એમાંથી જ બે રચના આજે આપણે જોશું। છેલ્લા બે સેશનમાં બે સ્વાધ્યાયમાં સમય થોડો વધારે લેવાઈ જતો હતો મારાથી, આજે સભાનપણે આપણે સમયસર જ પૂર્ણ કરીશું, ટેકનિકલ વાતો પણ થોડી વધારે કરી છે। તો 8મી પૂજા ચૂર્ણ પૂજા અને રાગ સારંગ। मेरी भाव घटा वरसे जी मेरी भाव घटा, जिनके चरण कमल गिरी ऊपर, जिनके चरण कमल गिरी ऊपर, चूर्ण सुगंध छटा वरसे जी
मेरी भाव घटा वरसे जी, मेरी भाव घटा। घन सारा दिक सरस मनोहर, कर ग्रही सुगंध पुटा। दीन दयाल कृपाल कुपूजित, दीन दयाल कृपाल कुपूजित, पुलकित अलक लटा। वरसे जी मेरी भाव घटा, वरसे जी मेरी भाव घटा। मागत हूँ हवे अष्टमी पूजा, तोरे मेरी कर्म जटा। मागत हूँ हवे अष्टमी पूजा, तोरे मेरी कर्म जटा। मन सारंगे सेवक जमते। हवे अहीं आपणे शब्द जोईए मनसा रंगे, परंतु आपणे जरा के शब्द ने थोड़ुं ध्यानथी वांचीशुं तो ये सारंग शब्द आपणने जणाशे। मन सारंगे, पण आ सा मननी साथे आपणे जोड़वानो छे तो ज अर्थ निकळशे। तो आ रीतना पण ए रागनुं नाम वणी लेवातुं होय छे। मन सारंगे सेवक जंपे, अक्षरे प्रगटा। वरसे जी मेरी भाव घटा, वरसे जी मेरी भाव घटा, वरसे जी मेरी भाव घटा। अने हवे बीजू एक पूजानी जे आज सत्तरपेदी पूजा माथी एक ढाळ गाऊ राग श्रीमा, ए पहला एक महत्वनु पुस्तक संगीत ने लगतू जे जेना लेखक छे जयदेव भाई वासुदेव भाई भोजक, जयदेव भाई भोजक। शीर्षक छे गुजरात मां सुगम संगीत नी उत्क्रांति तथा अन्य लेखो लेखो। आ पण एक बहुज महत्वनु अर्वाचीन पुस्तक छे, ने जेना अमुक चेप्टर्स मां जैन संगीत विषय पण घणी बधी माहिती एमणे आपी छे। एक नानकडो पेरेग्राफ हुं वांचीश। जैनोमां प्रचलित रागो, छ राग अने 36 रागिणी ए सिद्धांत मुजब जे रागो हता તે પૈકી ઘણા રાગો જુદા જુદા સંપ્રદાયોમાં પ્રચલિત થયા, પણ તેમાં ભક્તિ મુખ્ય અને સંગીતની અન્ય ક્રિયાઓ ગૌણ થવાથી ઉપયોગી રાગોની સંખ્યા મર્યાદિત થઈ। એટલે ભક્તિ જ હંમેશા મુખ્ય રહી છે। જૈન સંપ્રદાયમાં પણ 31 રાગો વિશેષ પ્રચારમાં રહ્યા છે, તેમાં પણ સૌથી વધારે જે રાગનો ઉપયોગ થયો છે તે ધનાશ્રી અથવા તો ધન્યાશ્રી, ગોડી, કેદારો કે પછી કેદાર, આશાઉરી એટલે કે આશાવરી, મારુ, મલ્હાર, મારુણી રાગો વધારે ઉપયોગમાં લેવાય છે। અને ત્યાર પછીના ક્રમે સારંગ મલ્હાર, વૈરાડી, કાફી, રામગીરી, રામગ્રી, પરજીઓ, દેશાખ, સારંગ, સામેરી, સોરઠ, જૈતશ્રી, ખંભાયતી, કેદાર ગોડી ગણાવી શકાય। ઉપરાંત ત્રીજા ક્રમે એટલે કે ઓછા પ્રમાણમાં ઉપયોગમાં લેવાયેલા રાગો તોડી, સિંધુ, સિંધુઓ, સિંધુડો, દેશાખ, ગુડી, સુહવ, બિલાવલ, પ્રભાત, પ્રભાતી, મેવાડો, મેવાડું, કલહરો ઇત્યાદિ છે। કલહરો એટલે કાલિંગડો। તો આવા રાગોની નોંધ જયદેવભાઈએ એમના આ પુસ્તકમાં કરી છે। આ પુસ્તક વિશે પણ થોડીક વધારે માહિતી, ખાસ કરીને એમાં જે દેશ્યો વિશેનું એમનું જે ચિંતન છે એના વિશે પણ આપણે આગળ જતા વાત કરવાના જ છીએ। હવે 15મી પૂજા મેઘરાજ મુનિકૃત 17મી પૂજાની જે ગીત પૂજા છે અને શ્રી રાગમાં નિબદ્ધ થયેલી છે। जिन गुण गावत सुर सुंदरी, जिन गुण गावत सुर सुंदरी, चंपक वर्ण कमल दल लोचन,
चंपक वर्ण कमल दल लोचन शशिवदनी श्रृंगार बरी जिन गुण गावत सुर सुंदरी जिन गुण गावत सुर सुंदरी वेणु उपांग वंश सिरिमंडल ताल मृदंग सुछंद करी सवि श्री राग आलाप तिरंगे सवि श्री राग त्या पण श्री ए राग नो नाम एमा वणी लेवामां आव्युं छे सवि श्री राग आलाप तिरंगे सुरती दरी सखी अति मधुरी जिन गुण गावत सुर सुंदरी जिन गुण गावत सुर सुंदरी हवे अहीं एक बीजी पण अगत्यनी वात करवानी छे घणी वार शास्त्रीय संगीत में पण एवुं जोवा मळे छे आपणे त्यां शास्त्रो पछी रचाया पण कर्णोपकर्ण एटले गुरु शिष्य परंपरा में आ रागो शीखवामां आवता अने ए रीतना शीखता हवे ए जमानामां अत्यार जेवो सोशियल मीडिया तो हतुं नहीं हाँ लाइफ प्रमाण में बहु स्लो थी ट्रांसपोर्टेशन की एवं व्यवस्था नती तो घनी वार एवं बनतु के राग ललित हो फॉर एक्जाम्पल पण क्यांक ए शुद्ध दैवत वालो राग गवातो होय अने क्यांक कोक परंपरा में एने कोमल दैवत द्वारा पण गवातो होय तो आवो भेद पण आपणने जोवा मळतो होय छे हवे भक्ति संगीत में घनी वार एवं बने के कोई एक पर्टिक्युलर राग नी रचना होय कारण के मुख्य भक्ति संगीत में मुख्य महत्वनु छे भाव अने एमाय हवेली संगीत में तो हजू पण घणी वार आपणने लागे के प्योर शास्त्रीय रागधारी नियमों नु पालन करीने ए लोको राग गाता होय छे के रजूआत करता होय छे परंतु जैन देरासरो में खास करीने आपणे त्यां देशीयोनु महत्व ज वधारे रह्युं छे अने राग आधारित गीतों चोक्कस गवाय छे परंतु जेने आपणे एकदम शास्त्रीय गायकी कहीए तो एना करता समूह गान कारण के लोको मेजोरिटी लोको शास्त्रीय संगीत शीख्या नथी होता तो ए लोको पण गाई शके एटला माटे ए राग ने वधारे सुंदरता बक्षवा माटे क्यांक क्यारेक नानकड़ी छूट लेवामां आवे छे एटले एकदम जे वर्जित स्वर होय जे स्वर लेवानो ज ना होय ए स्वर नथी लेवातो परंतु क्यांक नानकड़ो थोड़ोक चेन्ज करी अने समूहगान माटे ईजी थई जाय ए रीतना पण रजू करवामां आवे छे एटले हुं छेल्ली पंक्ति जे मैं पूजाओमां घणी वार सांभळी छे ए रीतना हुं गाईश एटला माटे एम कही शकीए के श्री राग आधारित आ रचना छे जिन गुण गावत सुर सुंदरी आगे एणी पेरे सुर नर की धी ते पहुंता संसार तरी अब आप पंक्ति में लास्ट कड़ी करता थोड़ी अलग रीतना गई आगे एणी पेरे सुर नर की धी ते पहुंता संसार तरी पन्नरमी पूजा एणी पर करता पन्नरमी पूजा एणी पर करता सुनी रावण जिन पद विवरी जिन गुण गावत सुर सुंदरी जिन गुण गावत सुर सुंदरी जिन गुण गावत सुर सुंदरी तो सत्तरभेदी पूजानी आ बे ढाळो एने पण आपणे चोक्कस आ पूजाने पण रागमाळा अंतर्गत स्थान आपी शकाय कारण के विविध रागोमां एनी रचना थई छे रागमाळाओ विशे अलग अलग कर्ताओनी रागमाळाओ विशे वधु माहिती ए उपरांत मुख्य ग्रंथ रागोपनिषद જે અર્વાચીન ગ્રંથ છે જેનું નામ જેનો નામોલ્લેખ મેં હમણાં કર્યો એ વિશે પણ થોડી વધારે વાત આપણે આગળના સ્વાધ્યાયોમાં કરીશું હા ચોરીભાઈ ચોરીભાઈ આજે આપણને જૈન સર્જકોનું સંગીતમય રચનામાં વિશેષ પ્રદાન અંતર્ગત અનેક જૈન સંગીતને લગતા પુસ્તકો વિશે ખૂબ વિસ્તારથી વાત કરી કે અલગ અલગ આચાર્યોએ અલગ અલગ સમયમાં જે પુસ્તકો રચ્યા છે અને એ પુસ્તકોનું મહત્વ શું છે એ પુસ્તકોમાં શું વિશેષતા આપવામાં આવી છે એ વિશે તેમણે આપણને જણાવ્યું પાર્શ્વદેવ રચિત સંગીત સમયસર
જે 700 વર્ષ પૂર્વેનો ગ્રંથ છે અને ત્યાંથી એમને આરંભ કર્યો અને છેક છેલ્લે સુધી રાગોપનિષદ સુધી તેઓ પોતાની વાતને લઈ આવ્યા. એ દરમિયાન એમને બીજા અનેક રાગો વાંચનાશ્રયજીનું સુધાકળશજીનું પ્રદાન જે છે વાંચના આચાર્ય શ્રી એ જે પુસ્તક લખ્યું સુધાકળશ એના વિશે, ત્યારબાદ હેમભટનાગર વિશે એમને વાત કરી, અલગ અલગ રાગમાળાઓમાં જે પૂજાઓ છે સકલચંદ્ર ઉપાધ્યાય વિશે વાત કરતા એમને એક સરસ ઉલ્લેખ પણ કર્યો કે શિલચંદ્ર મારા સાહેબને એવું માનવું છે કે આ કદાચ પ્રથમ રાગમાળા એક હોઈ શકે. ચોરીભાઈ, જે કેટલાક સવાલો આવ્યા છે એ સવાલો આપણે પછી લઈએ અને આજે જે બેન પ્રસ્તુત કરવાના છે એમનું આપણે પહેલા સાંભળીએ અને પછી સવાલો લઈએ, બરાબર છે ભાઈ? હું શીતલને વિનંતી કરીશ કે આજની પ્રસ્તુતિ માટે તેઓ આગળ આવે. કે શીતલભાઈ, ઇન્દ્રેન દ્રેન કી મામા મગધુ ધોમી દો દો દ્રસ કી ધર સાધ દોરવમ દોન દોં કી દોન દો દાગડી દી કી દ્રમક દ્રમરણ દ્રેણવમ જય જી જૈન કી જ્રેન જ્રેન ઝણ રણ રણ નિજ કી નિજન રંજનમ સુર શૈલ શિખરે ભવતી સુખદમ પાર્શ્વ જિન પતિ મજનમ કટરેંગી થોંગીની કિટતી ગિગડડા ધુધુકી ધૂટ નટ પાટવમ ગુણ ગુણણ ગુણ ગણ રણ કિરણે ગુણણ ગુણ ગણ ગૌરવમ જય જી જંકી જ્રેં જ્રેં જણ રણ રણ નિજ કી નિજન સજના કલયંતી કમલા કલિત કલમલ મુકલ મીસ મહેજીના જય જી જ્રેં કી જ્રેં જ્રેં જણ રણ રણ નિજ કી નિજન રંજનમ સુર શૈલ શિખરે ભવતિ સુખદમ પાર્શ્વ જિન પતિ મજનમ ઠકી ઠેંકી ઠેન ઠેન ઠહીક 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 પટા તાડતે તલ લોંકી લોન લોન ત્રેંશી ત્રેંશીની ડેંશી ડેંશીની વાગતે ઓંગોંકી ઓંગોં થોંગી થોંગીની ધોંગી ધોંગીની કલરવે જીન મત મનંતમ મહિમ તનુતા નમતિ સુર નર મહોત્સવે જય જી જ્રેં કી જ્રેં જ્રેં જણ રણ રણ નિજ કી નિજન રંજનમ સુર શૈલ શિખરે ભવતિ સુખદમ પાર્શ્વ જિન પતિ મજનમ ખુદાંકી ખુંદા ખુખડદી ખુંદા ખુખડદી દોંદો અંબરે ચા ચપટ ચચપટ રણ કિણે ડણ ડેન ડેંડંબરે તિહા ગમ રે સાની સાસા ગમ રે સાની સાસા સાસા સાસાની સુર દેવતા જીન નાટ્ય રંગે કુશલ મુનિશમ દિસ તુષાસન દેવતા જય જી જ્રેં કી જ્રેં જ્રેં જણ રણ રણ નિજ કી નિજન રંજનમ સુર શૈલ શિખરે ભવતી સુખદમ પાર્શ્વ જિન પતિ મજનમ સુર શૈલ શિખરે ભવતિ સુખદમ પાર્શ્વ જિન પતિ મજનમ. અદભુત શીતલબેન, ખરેખર અદભુત. અરે ખોવાઈ ના જાઓ, થોડીક વાર કેમેરો ચાલુ રાખો, બહુ જ સરસ ગાયું છે તમે તો. અરે થોડીક વાર તમારા મુખ દર્શન અમારે કરવા છે. સૌથી પહેલા જોનીભાઈ વાત કરે.
સેજલબેન બહુ જ સરસ, અને લાસ્ટ ટાઈમ પણ તમે મોક્ષતી શ્રી મહારાજની બીજી રચના ગાઈ હતી, બહુ જ સરસ ગાઈ હતી, અને આ પણ એટલું અદભુત ગાયું છે. હવે મને એમ થાય છે કે એ જે બે રચનાઓ મૂકી હતી એમાં એક રચનામાં એક જ કડી મળી હતી મને, તો હું પણ ટ્રાય કરું છું કે જો આખી રચના મળે એની પણ, તો એ પણ તમારા સુધી પહોંચે. જી, ખૂબ ખૂબ આભાર. જી જણીભાઈ, આજના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. એક પ્રશ્ન આવ્યો છે તેજલબેન તરફથી. જ્યારે અષ્ટપ્રકારી પૂજા અને વાજિંત્ર આભૂષણ ધજા વગેરે પૂજાઓમાં જે તે પૂજાના દ્રવ્ય પરમાત્મા સમક્ષ ધરવામાં આવે એવી રીતે નૃત્ય પૂજા પણ કરવામાં આવે ખરી? એટલે પૂજામાં જેમ આપણે દ્રવ્ય ધરતા હોઈએ છીએ, શું નૃત્ય પૂજામાં પણ એવી રીતે આપણે કોઈ દ્રવ્ય ધરતા હોઈએ છીએ? એ મને બહુ ખ્યાલ નથી, કારણ કે પ્રેક્ટિકલી સત્તરવેદી પૂજા ભણાવવાની નથી આવી, એટલે એ એ પ્રેક્ટિકલી જે ભણાવતા હોય કદાચ એમની પાસેથી મારે જાણીને કહેવું પડશે. જી જોનીભાઈ, બીજો એક સવાલ જોનીભાઈ વોટ્સએપ પર આવ્યો છે મને, અને એ સવાલ એવો છે કે આપે જે સંગીતના પુસ્તકોનો ઉલ્લેખ કર્યો છે એ બધા પુસ્તકો કઈ ભાષામાં લખાયેલા છે? શું બધા જ ગુજરાતીમાં છે કે અંગ્રેજી કે હિન્દીમાં પણ કોઈ પુસ્તકો છે? એમને કોઈ નામ નથી પૂછ્યું આપણને. હા જી, હવે આમાં જે પ્રાચીન ગ્રંથોની મેં આજે વાત કરી એ બધા સંસ્કૃતમાં છે, પરંતુ એની જે પ્રસ્તાવના છે જેમ કે સંગીતોપનિષદ સારોદ્ધાર, તો એમાં ઉમાકાંતભાઈ શાહે જે પ્રસ્તાવના લખી છે એ ઇંગ્લિશમાં છે. પછી બીજા પુસ્તકની બીજા ગ્રંથની જે વાત થઈ સંગીત સમયસાર, એ બી મૂળભૂત સંસ્કૃતમાં છે, પરંતુ બૃહસ્પતિ આચાર્ય બૃહસ્પતિજીએ જે એનો અનુવાદ આપ્યો છે એ હિન્દીમાં છે. અને આજે એક પુસ્તકની આપણે વાત કરી ગુજરાતમાં સુગમ સંગીતની ઉત્ક્રાંતિ જયદેવભાઈ ભોજકની, એ તો ગુજરાતીમાં લખાયેલું છે. આ જ પુસ્તકોની વાત હતી ને, ઇવન રાગોપનિષદની આજે વાત કરી, રાગોપનિષદની આપણે વાત કરી, રાગોપનિષદ પણ ગુજરાતીમાં છે. જી અને જી, મારે ખ્યાલથી આટલા જ પુસ્તકોની આપણે વાત કરી હતી. અને બીજો એક પ્રશ્ન એમને જ પૂછ્યો છે આપણને કે આ પુસ્તકો ઉપલબ્ધ થઈ શકે ખરા? આ બધા પુસ્તકો અવેલેબલ છે. સંગીત સમયસાર જે છે એ ભારતીય જ્ઞાનપીઠ એમાંથી દિલ્હીથી મેં મંગાવેલું, ત્યાંથી ઇઝીલી અવેલેબલ છે. ગુજરાતમાં સુગમ સંગીતની ઉત્ક્રાંતિ એ જયદેવભાઈ ભોજક એમના પુત્ર છે ગિરિરાજભાઈ ભોજક, ભાવનગર મ્યુઝિક કોલેજમાં તેઓ પ્રોફેસર છે, એમની પાસેથી મળી શકે, કારણ કે આ બી એમને જ મને ભેટ મોકલેલું છે. સંગીતોપનિષદ સારોદ્ધાર જે છે એ બરોડા, એટલે મારી પાસે જે છે લાઇબ્રેરીનું છે, જ્ઞાન ભંડારનું છે, એટલે એ કદાચ બહાર અવેલેબલ છે કે નહીં એ હું તપાસ કરીને તમને કહી શકું. રાગોપનિષદ એના વિશે આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરવાના જ છે, તો એ ક્યાંથી મળશે એના પણ એના વિશે પણ હું વાત કરીશ. એટલે મેજોરિટી પુસ્તકોની જે આપણે વાત કરીએ છીએ એ અવેલેબલ હોય છે. કદાચ તમે ખરીદી ન એટલે ખરીદવા માટે ન મળે તો એટલીસ્ટ આપણા કોઈ લાઇબ્રેરીમાં, જૈન લાઇબ્રેરી કે જ્ઞાન ભંડારમાં કે મુંબઈમાં જો આપ રહેતા હો તો NCPA જેવી લાઇબ્રેરી, જે સમૃદ્ધ લાઇબ્રેરી છે કલાના પુસ્તકો માટે, નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ, તો એવી કોઈ લાઇબ્રેરી હોય ત્યાંથી બી આ બધા પુસ્તકો ઘણી વાર આપણને મળી શકતા હોય છે. જી શોનીભાઈ, આ સિવાય અન્ય કોઈ બીજા પ્રશ્નો આપણી પાસે આવ્યા નથી આજે, તો તમારી સંમતિ સાથે આપણે અહીંયા જ વિરમીએ છીએ. અને આવતા શનિવારે ફરી પાછા જોનીભાઈ આ જ વ્યાખ્યાનનો બીજો મણકો આપણી સાથે પ્રસ્તુત કરશે, ત્યાં સુધી આપણે આતુરતાપૂર્વક એમનો ઇંતજાર રહેશે. આભાર જોનીભાઈ, વંદન. જય જીનેન્દ્ર.